નમસ્કાર મિત્રો, જ્ઞાન સારથી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ વિભાગોમાં ભરતી કરવામાં આવી હતી. જાહેરાત ક્રમાંક 152 થી 166 સુધી પ્રસિદ્ધ ઉમેદવારોની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. તેમાં જાહેરાત ક્રમાંક 161/2018-19 સર્વરીય સ્વર્ગની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં 2 વર્ષનો સર્વરીય કોર્સ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ તેવી શૈક્ષણિક લાયકાત હતી. તે માટે 1 વર્ષનો તાલીમ કોર્સ કરેલ હોય તેવો ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે ભરતીના નિયમોમાં સુધારો કરી 1 વર્ષનો તાલીમ કોર્સ કરેલ હોય તેવા ઉમેદવારો પણ ઉમેદવારો નોંધાવી શકશે. તે માટે ફરીવાર ભરતીને ફોર્મ ભરવાનું ચાલુ થયું છે. તારીખ 16/3/2020 થી બપોરના 14 કલાકથી રાત્રિના તારીખ 30/3/2020 સુધી ફોર્મ ભરી શકાય છે. સુધારામાં ઉમેદવારે ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઈ પણ સંસ્થામાં માન્ય થયેલી અથવા તો યુજીસી એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક લાયકાત સંસ્થામાં મેળવેલી સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય કરેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી સર્વેયરનો તાલીમનો કોર્સ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. આવો કોર્સ આવી શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરેલ છે જેને ફરી વખત ફોર્મ ભરાવવાના ચાલુ થયા છે 16/3/2020 થી 30/3/2020 સુધી. તો જે પણ ઉમેદવારોને આ ભરતી લાગુ પડતી હોય તે ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે.